કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં 1 ઇંચ જેટલો પણ વરસાદ વરસ્યો ન હતો અને વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની શક્યતા વધી હતી. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર 32% જેટલો જ વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ વાવેતર પણ ઓછું કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ કેટલાક દિવસોથી કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા પાકની પરિસ્થિતિ મહદઅંશે સારી સ્થિતિમાં છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં હાલ થોડાક દિવસોમાં વરસાદ વરસતા સિઝનનો કુલ 66% જેટલો વરસાદ નોંધાયો છે. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા કે વાવણી કરેલ પાક નિષ્ફળ જશે અને સપ્ટેમ્બરમાં પણ જો વરસાદ ન આવત તો સંપૂર્ણ પાકને નુકસાન થાય તેમ હતું. પરંતુ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો હતો, જેથી પાકને જીવતદાન મળ્યું છે. કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર વધારે થતું હોય છે. ગત વર્ષે સારા વરસાદને લીધે કચ્છમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 7,53,000 હેક્ટર જેટલી જમીન ખેતીલાયક જમીન છે. ગત 3 વર્ષની સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 5,24,370 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 5,08,366 હેક્ટરમાં જ વાવેતર કરવામાં આવ્યું છે, એટલે કે ગત 3 વર્ષની સરેરાશની સરખામણીએ ચાલુ વર્ષે 16,000 હેક્ટર ઓછું વાવેતર થયું છે. જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલ પાકને જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત સારા વરસાદને પગલે વાવેતરમાં આગામી સમયમાં વધારો પણ થઈ શકે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ આપણે તો કચ્છમાં પ્રથમ વરસાદ છે એ 19/6/2021 નોંધાણો, ત્યારબાદ લગભગ 26/7 કરી અને 9મા મહિનાની શરૂઆત સુધી થોડો ડ્રાય સ્પેલ રહ્યો અને ત્યારબાદ 2/9 પાછા વરસાદની કચ્છમાં શરૂઆત થઈ છે. ઓવરઓલ વરસાદની વાત કરીએ તો છેલ્લા વર્ષોની જે એવરેજ છે કચ્છની એ વધી છે અને એની સાપેક્ષમાં ચાલુ વર્ષે આપણે 66.13% વરસાદ નોંધાયેલ છે, જે આપણા રાજ્યમાં રાજ્યની 64%ની એવરેજ છે. એનાથી આપણે કચ્છમાં વરસાદની પરિસ્થિતિ ખૂબ સારી છે. હાલમાં વરસાદની સાપેક્ષે આપણે વાવેતરની વાત કરીએ તો કચ્છમાં કુલ અત્યારની સ્થિતિએ 5,08,366 હેક્ટરનું વાવેતર નોંધાયેલ છે, જેમાં મુખ્યત્વે દિવેલા છે, કપાસ છે, મગફળી છે, ઘાસચારો છે અને મગ પાકોનું વાવેતર આપણે મુખ્ય છે કચ્છ જિલ્લામાં. પિયત પાકોની વાત કરીએ તો મગફળી, કપાસ, શાકભાજી, ઘાસચારો આ લગભગ પિયત પાકો તરીકે વાવેતર થતું હોય છે. બિનપિયત પાકોની વાત કરીએ તો તલ, મગ, મઠ, મીંઢિયાવળ અને ક્યાંક ક્યાંક દિવેલા, મગફળી અને ઘાસચારો પણ બિનપિયત પાક તરીકે વાવેતર થતું હોય છે. પાક પરિસ્થિતિની વાત કરીએ તો 31/8 પરિસ્થિતિ પાકોની અમે લગભગ કચ્છ જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામકો, વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો તમામ ત્યારથી કરી અને અત્યાર સુધી લગભગ અંદાજિત 400 ગામોની અને 3,600 જેટલા ખેતરોની મુલાકાત અમે લીધેલી છે. વરસાદ પહેલાંની અને વરસાદ બાદની પરિસ્થિતિની અમે સમીક્ષા કરી છે. મહદઅંશે એ જ ખેતરોની પણ અમે મુલાકાત લીધી છે અને આ ખેતરોની મુલાકાત લેતા વરસાદ બાદની પરિસ્થિતિ અત્યારે આપણને સારી જોવા મળે છે. વરસાદ ખેંચાત તો પરિસ્થિતિ કદાચ બગડત, પરંતુ હાલની જે વરસાદ છે એના કારણે પાકોની ફૂટમાં, વિકાસમાં, ઉત્પાદનમાં અત્યારે જે ઓછા ઉત્પાદન થવાની કે અત્યારે શક્યતા જણાતી નથી. લગભગ જે પાકો છે એ સપ્ટેમ્બરથી કરી અને ઓક્ટોબરની શરૂઆત સુધી છે બિનપિયત પાકોની કાપણી થશે. દિવેલા એક પાક છે કે જે આપણને લેટ એનું હાર્વેસ્ટિંગ થતું હોય છે. બિનપિયત પાકોમાં પાછળના જે વરસાદ છે એનાથી અત્યારે એમના વિકાસમાં સારી પરિસ્થિતિ જોવા મળે છે અને હાલમાં ઉત્પાદન લક્ષી ઘટાડો જોવા મળે એવું જણાતું નથી, પરંતુ ત્યારબાદ પણ આપણે ઉત્પાદન અંગે પાછા ફિલ્ડ વિઝિટ કરી અને આ જ પ્રકારનો આપણે સર્વે કરીશું. ગત વર્ષની સરખામણી વાત કરીએ તો ગત વર્ષે છેલ્લા 3 વર્ષનો જે એવરેજ છે એ 5,24,000 હેક્ટર જેટલો થાય છે.
ચાલુ વર્ષની વાત કરીએ તો 5,08,000 હેક્ટર જે થયો છે, જે બિનપિયત પાકો છે અથવા જ્યાં વરસાદ ઓછો નોંધાણો છે ત્યાં કને દિવેલા અને ઘાસચારા પાકોનું વાવેતર પણ હાલમાં ચાલુ છે અને લખપત જેવા તાલુકામાં લખપત અબડાસામાં બિનપિયત પાકોનું લેટ સોવિંગ પણ થતું હોય છે, એટલે હાલ વાવેતર ચાલુ છે. સપ્ટેમ્બર અંતિત લગભગ વાવેતર પૂર્ણ થઈ જશે અને જે આપણું કચ્છનું એવરેજ હતું એ લગભગ 5,24,000 હેક્ટરની વાવેતર થવાની આપણી અપેક્ષા છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.